લાઠી માં આવું મોટું આયોજન રામકથા નું કરેલું છે, નિહાળવા આવ્યા છે ને લોકેશન ને બધું જોરદાર બનાવેલું છે. શિવ મૂર્તિ શિવમ ધામ કહેવાય લાઠી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે તલાપી નગરી લાઠીને આંગણે પરમપુંજ વિશ્વવંદી છંદ શ્રી મોરારી બાપુની રામકથા ચાલી રહી હતી. તો આજે રામકથાનો છેલ્લો દિવસ છે મિત્રો. બસ થોડી ક્ષણોમાં હવે રામકથા વિરામ તરફ જઈ રહી છે. તો બને રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને ખબર પડે કે આજના દિવસે, આજના એટલે કે છેલ્લા દિવસે કેટલા ભાવિક ભક્તો બાપુની કથાનું રસપાન કરે છે. તો મિત્રો, અહીં એક ભાવિક આપણને મળી ગયા છે, તો તેમની પાસેથી આજના દિવસ વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ તો તમે ક્યાંથી આવો છો? ગારિયાધારથી આવી છે. ને લાઠીમાં આવું મોટું આયોજન રામકથાનું કરેલું છે, નિહાળવા આવ્યા છે ને લોકેશન ને બધું જોરદાર બનાવેલું છે. શિવ મૂર્તિ શિવમ ધામ કહેવાય લાઠી. આજે તમે હિમાલય જે થીમ બનાવવા આવી છે બરાબર, તો એની વિશે શું કહેશો તમે? બહુ ખૂબ સુંદર બનાવેલું છે, પોતે હિમાલય જેવું ફીલ આવે છે. જે પ્રતિમા છે શિવ ભગવાનની, શંકર ભગવાનની, એ પણ બહુ સુંદર બનાવેલી છે. બનાવેલું છે વાહણ અને એવું કાતો એની રીતે બનાવેલું છે, પણ લાગે હિમાલય જેવું બહુ સુંદર મજાનું બનાવેલું છે. અને આજે પબ્લિક કેટલું આવ્યું હોય છે અંદાજે? તો લાખો ની સંખ્યામાં છે. લાખો ની સંખ્યામાં. તમે દરરોજ આવો છો કે આજે જ આવ્યા? આજે જ આવ્યા છો. તો આ મિત્રે આપણને સરસ માહિતી આપી અને હવે ફાઇનલી રામકથાની પૂર્ણાવતિ થઈ ચૂકી છે અને લોકો હવે હર તરફ જવા રવાના થઈ રહ્યા છે. તો હવે થોડા દ્રશ્યો જોઈએ આપણે.
તો મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો જે લાઠી શહેરનો એસટી બસ સ્ટેન્ડ છે, તો ત્યાં પણ અત્યારે આપણને ભીડ જોવા મળે છે. લોકો પોતપોતાની બસો પકડી રહ્યા છે. તો મિત્રો, જે કલાપી નગરી લાઠી શહેરને આંગણે શંકર પરિવાર દ્વારા આયોજિત શ્રી પરમપૂજ્ય વિશ્વવંદી સંત શ્રી મોરારી બાપુની રામકથા આજે પૂર્ણ થઈ છે અને લોકો હવે સૌ પોતપોતાના ઘર તરફ જવા રવાના થઈ ગયા છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.